વિદ્યાર્થી મિત્રો મારું નામ સાગર જીવરાજાની છે. હું આપને અકાઉન્ટન્સી એટલે કે નામાના મૂળ તત્વો વિશેનો અભ્યાસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોની અંદર આપણે પારિભાષિક શબ્દોનો અભ્યાસ કર્યો હતો, જેની અંદર આપણે નફો, નુકસાન, ખરીદી અને વેચાણ જેવા પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે ફરીથી આપણે લોંગ ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું, જે તમારા ફર્સ્ટ ચેપ્ટર ની અંદર આપવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ જે આપણે લોંગ ક્વેશ્ચન નો અભ્યાસ કર્યો હતો એ હતો હિસાબી પદ્ધતિના હેતુ. હવે આજે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ પ્રશ્ન છે હિસાબી પદ્ધતિના ફાયદાઓ. બરાબર, કોઈ પણ કાર્ય જ્યારે આપણા દ્વારા કરવામાં આવે છે તો તેની પાછળ કઈ ને કઈ આપણો બેનિફિટ એટલે કે ફાયદો એમાં રહેલો હોય છે. તો હિસાબો તૈયાર કરીને અથવા તો હિસાબી પદ્ધતિ દ્વારા આપણને શું શું ફાયદાઓ થાય છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એની અંદર કુલ ટોટલ 10 પોઈન્ટ છે, એનો અભ્યાસ તમારે કરવાનો છે, જે તમારી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 5 ઉપર આપેલો છે. મેં અહીંયા ખાલી બોર્ડ પર મુદ્દાઓ જ લખેલા છે, કારણ કે 10-10 પોઈન્ટ અને એની અંદરનું લખાણ છે એ લખી અને વિડિયો કવર અપ કરવું એ થોડું હાર્ડ પાર્ટ છે. તો અત્યારે હું તમને સમજૂતી આપીશ, ત્યાર પછી તમારે ટેક્સ્ટ બુક ની અંદરથી એ ક્વેશ્ચન રીડ પણ કરવાનો છે અને એને બે વખત લખીને પાકો પણ કરવાનો રહેશે. તો શરૂ કરીએ આજનો આપણો પ્રશ્ન, હિસાબી પદ્ધતિના ફાયદાઓ. વિદ્યાર્થી મિત્રો, ફાયદાઓને ઉપયોગીતા પણ કહેવામાં આવે છે. હિસાબી પદ્ધતિના જે ફાયદાઓ છે, અથવા તો તમને એમ પૂછવામાં આવે કે હિસાબી પદ્ધતિની ઉપયોગીતા શું છે, તો એ પણ આ જ છે. બરાબર, આ જે 10 મુદ્દાઓ છે એ હિસાબી પદ્ધતિના ફાયદાઓ પણ કહી શકાય અને એની ઉપયોગીતા પણ કહી શકાય. તો અગાઉના પ્રશ્નની જેમ જ આ પ્રશ્નને પણ યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવેલું છે. સૂત્ર મેં કહ્યું છે ઉન આખ ઉન આક ધની પ્રભુ. પ્રભુ આપણા છે પણ કેવા છે, પૈસા વાળા, ધની પ્રભુ. ઉન ઉન નું સ્વેટર બધું બનાવી ને આપણે, હવે અહીંયા મુદ્દાની અંદર આક નથી થઈ જતું એટલે મેં અહીંયા આ કહી દઉં છે. ઉન આક ધની પ્રભુ નૈશુ. બરાબર, ગામડાઓમાં નાવાને બધા એમ કે અમે નહીં લઈશું, અથવા તો અમદાવાદની અંદર ભાષાઓ તમે જોઈ હશે તેમાં બધા એમ કે નહીં લીધું, નહીં લીધું, નહીશું, નહીશું એટલે પછી નહીં લઈશું. તો ઉન આ ધની પ્રભુ નૈશુ, આપણા 10 મુદ્દાઓ છે એ પ્રશ્નની અંદર રહેલા છે. જે શબ્દ છે એના ઉપરથી એક પોઈન્ટ બનતો હશે. તો ચાલો જોઈએ આપણે પ્રશ્નના મુદ્દાઓને. સૌથી પહેલો સૂત્રમાં આવે છે ઉ, એટલે તો કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. હવે વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિ જે છે એ એક સામાજિક વિજ્ઞાન જેવું છે કે જે સમાજ ઉપયોગી હોય છે. બરાબર, સમાજની અંદર દરેક પક્ષકારો છે એ એનો લાભ લેતા હોય છે. પણ ધંધાના માલિકને જો તેને હિસાબો તૈયાર કરેલા હોય તો એનાથી શું ફાયદો થાય છે, તો કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા રહે છે. હવે કોઈ પણ ધંધાનો માલિક હોય એ એના ધંધાની અંદર થતા રોજબરોજના વ્યવહારોની નોંધ રોજેરોજ કરતો હોય તો આ માહિતી એની પાસે ઉપલબ્ધ જ રહે છે. એટલે કે ભવિષ્યમાં અથવા તો વર્તમાનમાં જ્યારે પણ તેને આ હિસાબી માહિતીની જરૂરિયાત ઊભી થાય તો ત્યારે એ માહિતી તે ઝડપથી પૂરી પાડી શકે છે. દાખલા તરીકે ધંધાના માલિકને લોન લેવા જવું છે. તો લોન લેવા જવું હોય તો બેંક છે એ હિસાબી માહિતી માંગશે, તમારા આઈટી રિટર્ન ને બધું. તો હિસાબી માહિતી તો કે તૈયાર કરેલી હોય તો એની ઉપલબ્ધતા હોય, બેંકમાં એ જ હિસાબો રજૂ કરીને બેંક પાસેથી લોન મેળવી શકાય. તો એક ફાયદો થઈ ગયો આપણે કે હિસાબી માહિતીની એમાં આપણી પાસે ઉપલબ્ધતા રહે છે. એટલે પહેલો મુદ્દો હતો આપણો હિસાબી માહિતીની ઉપલબ્ધતા. જ્યારે પણ તમારે હિસાબી માહિતીની જરૂરિયાત ઊભી થાય તો હિસાબી પદ્ધતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે,
એના દ્વારા તૈયાર કરેલા હિસાબો આપણી પાસે હંમેશા માટે ઉપલબ્ધ જ રહે છે. ત્યાર પછી ઉ ન ન એટલે શું છે? તો કે ધંધાની નફાકારકતા જાણવા. વિદ્યાર્થી મિત્રો, આની આપણે અગાઉ પણ ચર્ચા કરી રહ્યા છીએ કે કોઈ પણ પેઢીનું જે પરિણામ છે, બરાબર, પરિણામ બે પ્રકારનું હોય, પોઝિટિવ અને નેગેટિવ, બરાબર. કદાચ પેઢીની અંદર નફો પણ થયેલો હોય અને કદાચ ખોટ પણ થયેલો હોય. તો પેઢીની નફાકારકતા સેના ઉપરથી ખ્યાલ આવે? તો કોઈ પણ ધંધાકીય એકમ દ્વારા તૈયાર કરેલા હિસાબો પરથી આપણને ધંધાની નફાકારકતાનો ખ્યાલ આવે છે. એટલે ચોક્કસ સમયગાળા દરમિયાનના જે હિસાબો છે એને આપણે તપાસીએ તો આપણને ધંધાકીય એકમની નફાકારકતાનો તરત જ ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ ધંધાકીય એકમ છે એ નફો કરે છે કે ખોટ કરે છે. તો હિસાબી પદ્ધતિના ફાયદામાં બીજો ફાયદો જે હતો એ છે નફાકારકતા જાણવાનો. સૌથી પહેલા તો શું ફાયદો થાય? તો કે હિસાબો તૈયાર હોય તો માહિતી હંમેશા માટે ઉપલબ્ધ રહે છે. બીજો ફાયદો શું થાય? તો કે હિસાબો તૈયાર કરેલા હોય તેના ઉપરથી આપણને ઝડપથી પેઢીની નફાકારકતાનો ખ્યાલ આવી જાય છે. ત્યાર પછીનો મુદ્દો ઉન આ. આ એટલે આર્થિક સ્થિતિ જાણવા માટે. વિદ્યાર્થી મિત્રો, નફાકારકતા અને આર્થિક સ્થિતિ આ બંને અલગ અલગ બાબતો છે. જેની મેં તમને અગાઉ પણ સમજૂતી આપી દીધી હતી કે કોઈ પણ પેઢીના થયેલા વ્યવહાર ઉપરથી એની નફાકારકતાનો ખ્યાલ આવે છે, પરંતુ ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ તેની મિલકતો, લેણા અને દેવાઓ ઉપરથી આવે છે. જો પેઢીની અંદર દેવાઓનું પ્રમાણ વધારે હોય તો એ પેઢીની આર્થિક સ્થિતિ સારી ગણાય નહીં. અને જો ધંધાકીય એકમમાં મિલકતો અને લેણાનું પ્રમાણ વધારે હોય તો એ પેઢીની આર્થિક સ્થિતિ સારી ગણાય. પરંતુ આ આર્થિક સ્થિતિનો ખ્યાલ આપણને સેના ઉપરથી મળી શકે? તો કે ધંધાએ તૈયાર કરેલા હિસાબો ઉપરથી. તો ધંધાકીય હિસાબોનો એક ફાયદો એ પણ છે કે આપણને જે તે સમયની ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ ઝડપથી મળી શકે છે. અત્યારે જ કોઈ પેઢીના આપણે હિસાબો ચેક કરીએ, એનું પાકું સમય આપણે તપાસીએ, તો એમાંથી આપણને ખબર પડી જાય કે આ પેઢીની આર્થિક પરિસ્થિતિ કેવી છે. જો એની અંદર દેવાઓનું પ્રમાણ વધારે હોય તો તમે તરત જ કહી શકશો કે ભાઈ આ પેઢીની આર્થિક સ્થિતિ સારી છે નહીં. અને જો એની અંદર મિલકતો અને લેણાનું પ્રમાણ વધારે હોય તો તમે કહી શકશો કે આ પેઢીની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી છે. તો આર્થિક સ્થિતિનો ખ્યાલ છે એ પણ ધંધાના હિસાબો પરથી જ ખ્યાલ આવે છે. તો એ પણ એની એક ઉપયોગીતા અથવા તો એનો ફાયદો આપણે ગણી શકીએ છીએ. તો શું હતું આપણું સૂત્ર? ઉન આ ક. ક એટલે કરવેરાનું આયોજન. વિદ્યાર્થી મિત્રો, કરવેરા એટલે ટેક્સ, જેના વિશે મેં તમને અગાઉ સમજૂતી આપી દીધી કે સરકાર દ્વારા આપણને પૂરી પાડવામાં આવતી સવલતોના બદલામાં સરકાર જે રકમ વસૂલ કરે છે તેને કરવેરા કહેવાય છે. સરકાર આપણને જે કાંઈ પણ સુવિધાઓ પૂરી પાડે છે એના બદલામાં આપણે જે ચૂકવીએ છીએ એને કરવેરા અથવા તો ટેક્સ કહેવામાં આવે છે. દેર આર સો મેની ટાઈપ્સ ઓફ ટેક્સીસ, બરાબર, ઘણી બધી પ્રકારના વેરાઓ છે. પણ અહીંયા તમે જે જોશો એ આપણે વાત કરી છે કરવેરાની. કર, કર એટલે આવક, બરાબર, કરવેરા, ઇન્કમ ટેક્સની વાત કરીએ છીએ. તો આપણા દેશની અંદર જે ઇન્કમ ટેક્સનો કાયદો છે એ કાયદા મુજબ દરેક વ્યક્તિએ તેના હિસાબો સરકાર સમક્ષ રજૂ કરવા ફરજિયાત છે. આ હિસાબો પરથી
સરકારે જે નિયમો બનાવેલા હોય એ મુજબના સ્લેબ ગોઠવે છે અને જેટલી આવક હોય તે પ્રમાણે કરદાતાએ એટલે કે ટેક્સ પેયરે ટેક્સ પે કરવાનો થાય છે તો કોઈ પણ વ્યક્તિને કેટલો ટેક્સ આપવો અથવા તો ટેક્સ આપવો કે નહીં આપવો આ બાબતોનો ખ્યાલ છે એ આપણને જેતે પેઢીના હિસાબો પરથી જ ખ્યાલ આવે છે પ્લસમાં ધંધાના જે માલિક છે એને કેટલો વેરો ભરવાનો થશે એનો આઈડિયા તેને તૈયાર કરેલા હિસાબો પરથી જ મળી જાય છે માટે એ ટેક્સ પે કરવા માટે એક સરસ આયોજન કરી શકે છે પ્રોપર પ્લાનિંગ પણ કરી શકે છે એના ધંધાની જે આવકો થતી હોય એમાંથી અમુક રકમો છે એ અલગ કાઢતો જાય તો જ્યારે વર્ષના અંતે ટેક્સ પે કરવાનો સમય આવે તો ત્યારે એને એકી સાથે મોટી રકમ ધંધામાંથી કાઢવી પડતી નથી માટે હિસાબો તૈયાર કરવાથી કરવેરાની ચૂકવણી માટેનું સરસ રીતે આયોજન થઈ શકે છે એ પણ હિસાબી પદ્ધતિનો એક ફાયદો જ ગણાય તો આપણે અહીંયા ચાર મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે ઉ ન આ ક ઉ એટલે હિસાબી માહિતીની ઉપલબ્ધતા જ્યારે માહિતી જોઈએ ત્યારે આપણને મળી જાય છે ધંધાની નફાકારકતાનો ખ્યાલ ઝડપથી મળી જાય હિસાબો ઉપરથી ધંધાની આર્થિક સ્થિતિ છે એ પણ જાણવી હોય તો હિસાબો ઉપરથી તાત્કાલિક આપણે માહિતી મેળવી શકીએ છીએ ત્યાર પછી કરવેરાનું આયોજન તો ધંધાના માલિક છે એ કરવેરાનું સરસ રીતે આયોજન કરી શકે જો એને ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો પરથી હિસાબો તૈયાર કરેલા હોય તો ઉન આ ક હવે હતું ધની પ્રભુ બરાબર પૈસા વાળા પ્રભુ તો ધ એટલે તો કે ધંધાનું મૂલ્યાંકન તો વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ છે આનાથી તમે બધા પરિચિત હશો મૂલ્યાંકન એટલે શું થાય તો મૂલ્યાંકન શબ્દની તમે સંધિ છોડો છો તો મૂલ્ય અને આંકન મૂલ્ય એટલે કિંમત અને આંકન એટલે નક્કી કરવું કિંમત નક્કી કરવી કોની કિંમત નક્કી કરી શકાય છે તો કે ધંધાની કિંમત નક્કી કરી શકાય છે હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ હિસાબો તો આપણે તૈયાર કરી છે બરાબર નફાકારકતા જોઈ છે આર્થિક પરિસ્થિતિ જોઈ છે કરવેરાનું આયોજન એ સરસ કરી છે ધંધાની કિંમત શું કામ નક્કી કરવી આ એક પ્રશ્ન ઉભો થાય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ ધંધાનો માલિક છે એ પોતાના ધંધાનું વેચાણ કરવાનું ઈચ્છતો હોય એટલે કે સમગ્ર વિધિ જ જો એને અન્ય વ્યક્તિને વેચી દેવી હોય તો આવા સમયે ધંધાનું મૂલ્યાંકન કરવું પડે છે અને જે માત્ર ને માત્ર હિસાબ ઉપરથી જ થઈ શકે કારણ કે હિસાબ ઉપરથી જ ખ્યાલ આવે છે કે પેઢીની નફાકારકતા કેવી છે ભવિષ્યમાં કેટલા સમય સુધી આમાં નફો મળશે હાલમાં ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ કેવી છે ટોટલ મિલકતો કેટલી છે તમામે તમામ દેવાઓ કેટલા છે તો આ બધી બાબતોનું મૂલ્યાંકન કરી અને ધંધાની એક કિંમત નક્કી કરી શકાય છે પણ આ કિંમત નક્કી કરવા માટે હિસાબો તૈયાર કરેલા હોવા ફરજિયાત છે જો એ હોય તો જ આપણે ધંધાનું સાચું મૂલ્યાંકન કરી શકીએ છીએ તો હિસાબી પદ્ધતિનો એક ફાયદો એ પણ ગણી શકાય છે કે એના દ્વારા આપણે ધંધાનું મૂલ્યાંકન એટલે કે સમગ્ર ધંધાની કિંમત આપણે અહીંયા જાણી શકીએ છીએ ધની પ્રભુ ધની ની એટલે નિર્ણય ઘડતર વિદ્યાર્થી મિત્રો ધંધાના માલિક દ્વારા ભૂતકાળની અંદર પણ ઘણા બધા નિર્ણયો લેવામાં આવેલા હોય છે આ નિર્ણયોને કારણે ધંધાની અંદર ઘણી બધી સફળતાઓ મળેલી હોય એટલે કે એ બાબત ધંધા માટે સારી પણ બનેલી હોય છે પણ અમુક જે ડિસિઝન છે અમુક જે નિર્ણયો છે એ ખોટા પણ લેવાતા હોય છે વિદ્યાર્થી મિત્રો જો મનુષ્ય છે ને એ ભૂલનું પૂતળું છે એમ કહી શકાય બરાબર યુ એન્ડ મી આપણે બધા બરાબર
we are doing so many mistakes. આપણા જીવનની અંદર આપણે ઘણા બધા ખોટા ડિસિઝન્સ લેતા છું બરાબર. અમુક વિદ્યાર્થીઓ છે એ હાલના કોરોનાના સમયની અંદર જે અભ્યાસ કરવાનો સમય છે એમાં એવું વિચારે છે કે ભાઈ હજી તો મારે 11 છે ને, મારે કેમ બોર્ડનું યર છે, મારે અત્યારે કંઈ ભણવાની જરૂર નથી. બટ આ એનો એકદમ ખોટો નિર્ણય છે. શા માટે? તો કે તમે લોકો જે અત્યારે અભ્યાસ કરો છો આ જ બધી બાબતો અકાઉન્ટન્સીની તમને 12th માં કામ આવવાની છે. હવે જે વિદ્યાર્થીઓએ તૈયારી જ નથી કરેલી, જેની પાસે પાયાનું જ્ઞાન જ નથી, એને 12th ની બધી બાબતો છે એ સમજવી અઘરી પડશે. આ બાબતો એને ન સમજાય એના લીધે ઓલ ઓવર એનું રિઝલ્ટ પણ બગડશે, અને ઓલ ઓવર 12th નું રિઝલ્ટ બગડ્યા પછી ટોટલ કારકિર્દી છે એ ખરાબ થઈ જશે. એક ખોટો નિર્ણય આગળ જતા ખૂબ જ નુકસાનકારક નીકળે છે. તો આવા જે નિર્ણયો લેવાઈ ગયા હોય એ બધી જ બાબતોનો ખ્યાલ આપણને હિસાબો પરથી જ આવે છે. કારણ કે સંચાલકોના એટલે ધંધાના માલિકના જે કોઈ પણ નિર્ણયો લેવાયેલા હોય એની હકારાત્મક અને નકારાત્મક અસરોનું પ્રતિબિંબ ધંધાના હિસાબોમાં દેખાય જ છે. કે ખોટા જે નિર્ણયો લેવાયેલા હોય એના લીધે ધંધાને જે નુકસાની ગયેલી હોય એ ધંધાના હિસાબમાંથી જ ખ્યાલ આવે છે. તો હિસાબો દ્વારા માલિકોએ એક ફાયદો એ પણ થાય છે કે ભૂતકાળની અંદર જે ખોટા નિર્ણયો લેવાઈ ગયેલા હોય એને સુધારીને પેઢીના હિતમાં નવા નિર્ણયો છે એની ઘડતર કરી શકે છે. તો હિસાબી પદ્ધતિની ફાયદા અથવા તેની ઉપયોગિતાનો એક મુદ્દો આને પણ ગણી શકાય છે કે તે ધંધાના માલિકને નિર્ણય ઘડતરમાં ખૂબ જ ઉપયોગી બને છે. ધ્વની પ્રભુ, હવે જો તમે અહીંયા પુરાવા તરીકે બરાબર પ્ર નથી, પુરાવા તરીકે છે એટલે મેં એને પ્ર બનાવ્યું જેથી કરીને તમને યાદ રહી જાય ધ્વની પ્રભુ એટલે એ થોડું સમજવામાં ઈઝી છે બરાબર. પણ પ આવે છે તો પ્ર નથી, એમાં પુરાવા તરીકે છે. તો ધંધાકીય જે હિસાબો આપણા દ્વારા તૈયાર કરવામાં આવેલા હોય છે એ ચોક્કસ સિદ્ધાંતો અને નિયમોને આધારે તૈયાર થયેલા હોય છે, જેની અંદર કોઈ પણ પ્રકારની ખોટી માહિતીઓ લખવામાં આવતી હોતી નથી. આના લીધે ધંધાના માલિકને શું ફાયદો થાય છે? તો કે ભવિષ્યમાં જ્યારે કોઈ પણ પ્રકારના વિવાદો થાય બરાબર, આપણે કોઈ કંપની હોય એને જે હિસાબો તૈયાર કરેલા હોય, હવે અન્ય વ્યક્તિ દ્વારા એમના ઉપર કેસ કરવામાં આવે કે ભાઈ આ લોકોએ મારી સાથે છેતરપિંડી કરેલી છે, તો જે તે કંપનીના માલિકોએ જે હિસાબો તૈયાર કરેલા હોય એ હિસાબો એ કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે. દાખલા તરીકે મેં કોઈ શોપ ચલાવતો હોય અને મારા કસ્ટમરને મેં બિલ આપ્યું હોય કે ભાઈ મેં એક વસ્તુ સેલ કરી એનો ભાવ છે 20,000 રૂપિયા, તો એ બિલ હશે, એમાં સ્ટેમ્પ હશે, મારી સાઈન હશે, આ બિલ એને આપ્યું હોય તો એની નકલ ઉપરથી મેં હિસાબો તૈયાર કરેલા હોય. હવે જે તે વ્યક્તિ 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી જો એ મારી ઉપર કેસ કરે કે ભાઈ ફલાણા વ્યક્તિએ મારી સાથે નાણાકીય છેતરપિંડી કરેલી છે, વસ્તુના પૈસા મારી પાસેથી ડબલ લીધા છે, તો એવા સમયે આ જે હિસાબો મારા દ્વારા તૈયાર કરવામાં આવેલા હોય છે એને હું કોર્ટમાં રજૂ કરીશ પુરાવા તરીકે, એવિડન્સ તરીકે. તો કોર્ટ છે એનો નિર્ણય એમાં યોગ્ય રીતે લઈ શકશે અને આ બાબતમાં એ મને નિર્દોષ જાહેર કરશે, કારણ કે મારી પાસે એવિડન્સ છે, મારા હિસાબોને પુરાવા તરીકે પણ બતાવેલા છે. તો હિસાબી પદ્ધતિની એક ઉપયોગિતા, એનો એક ફાયદો એ પણ છે કે તમે એને પુરાવા તરીકે પણ રજૂ કરી શકો છો. હવે પ્રભુ, ભૂ એટલે ભૂતકાળની કામગીરી સાથે તુલના. હવે જે મિત્રો ધંધાનો જે માલિક છે, જે સંચાલક છે, એ દરેક વર્ષના હિસાબો તૈયાર કરે છે. તો વર્તમાન સમયની અંદર આપણા દ્વારા જે હિસાબો તમે તૈયાર કરો છો એ માહિતીને
તમે ભૂતકાળની અંદર જે વર્ષે સારામાં સારું ધંધાને પરિણામ મળેલું હોય એની સાથે તમે તુલના કરી શકો છો, કેમ કે સમાજની અંદર પરિબળો છે એ બદલતા રહેતા હોય છે. બરાબર, તો આપણે એવા કયા ફેક્ટર્સ જે આપણને ઇફેક્ટ કરતા હતા કે ભૂતકાળમાં આપણને ખૂબ જ નફો મળેલો છે અને વર્તમાનમાં નફો ઓછો છે અથવા તો નુકસાન થયું છે, તો તમે આ બંને હિસાબી માહિતીની તુલના કરી શકો છો. એ બંને વચ્ચે જે ડિફરન્સ આવતો હોય છે, ભેદ હોય એને દૂર કરી અને તમારી નફાકારકતામાં તમે વધારો કરી શકો છો. તો હિસાબી પદ્ધતિના ફાયદા સ્વરૂપે એક બાબત આ પણ ગણાવી શકાય કે હિસાબી માહિતીને તમે ભૂતકાળની કામગીરી, તમારી જે પાસ્ટમાં જે કામગીરી હતી એની સાથે તમે તુલના કરી શકો છો, સાથે સાથે તમારી પેઢીના જે હરીફો છે, જે તમારા કોમ્પિટિટર્સ છે, એના હિસાબો સાથે પણ તમે તુલના કરી શકો છો કે ભાઈ વોટ દે આર ડુઈંગ એન્ડ વોટ વી આર ડુઈંગ, એ લોકો શું કરે છે આપણે શું કરીએ છીએ, આ બંનેનો તુલના કરો. બરાબર, કમ્પેરિઝન કરશો એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે કે ભાઈ આ આ બાબતો એની સારી છે અને આ આ બાબતો આપણી સારી છે. તો આપણી સારી વસ્તુઓ તો એમાં કન્ટિન્યુ રાખશું, પણ આપણી જે નબળી બાબતો છે કે જેમાં આપણો કોમ્પિટિટર છે એ સારી કામગીરી કરે છે, તો એના ઇન્ફ્લુઅન્સ ઉપાડી અને એને આપણા ધંધામાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો ભૂતકાળની માહિતીની તુલના કરી શકીએ, એ પણ હિસાબી પદ્ધતિની એક ઉપયોગીતા કહેવાય, એ પણ એનો એક ફાયદો છે. ત્યાર પછીનો મુદ્દો છે નૈતિક અંકુશ. બરાબર, અંકુશ કંટ્રોલ. બરાબર, ધંધાકીય એકમની અંદર મેં તમને અગાઉ પણ કીધું હતું કે જે કર્મચારીઓ કામ કરતા હોય છે, હું એવું નથી કહેતો કે બધા કર્મચારીઓ ખોટા જ છે, બરાબર, પણ અમુક જે ભૂતકાળના ઇન્સિડન્ટ હોય છે એના ઉપરથી અમુક બાબતો લખાયેલી હોય છે અને એનો આપણે અભ્યાસ કરીએ છીએ કે ધંધાની અંદર અમુક કાર્ય કર્મચારીઓ છે એ ઊંચા પગ કરતા હોય, નાના ની ચોરી કરતા હોય, વસ્તુઓની ચોરી કરતા હોય, કામ ચોરી કરતા હોય, તો આવા જે કોઈ પણ કર્મચારીઓ છે જો આપણે ધંધાકીય એકમની અંદર યોગ્ય હિસાબો તૈયાર કરતા હોય તો આ વસ્તુને આપણે ત્યાં જ અટકાવી શકીએ છીએ. કોઈ પણ કામ ચોરી કરે છે તો એનો ખ્યાલ કેવી રીતે આવશે, નાનકડું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણે ઉત્પાદકીય ધંધો ચલાવે છે, બિઝનેસ છે આપણો જેમાં પ્રોડક્શન થાય છે, તો એક કર્મચારી દ્વારા એક કલાકની અંદર આપણે જે પ્રોડક્શન કરીએ છીએ એના 100 નંગ એટલે કે 100 પીસીસ બને છે. ત્યારે એક અન્ય કામ કર્મચારી છે કે જે કામ ચોરી કરે છે. હવે આપણે જો રોજે રોજ દરેક વ્યક્તિએ કરેલા કામોની હિસાબ રાખતા હોય, એની નોંધણી કરતા હોય, તો અન્ય વ્યક્તિ દ્વારા જે ઓછું કામ કરે છે તરત જ એની કામગીરીને આપણે ચેક કરી શકશું, તરત આપણે એને પૂછી શકશું કે ભાઈ તમારા દ્વારા જે ઉત્પાદન કાર્ય થાય છે એ પેલી વ્યક્તિ કરતા ખૂબ જ ઓછું છે, તો એનું કારણ તમે જણાવો. એટલે પેલા વ્યક્તિને જો ખરેખર કઈ પ્રશ્ન હશે તો એ એનો આન્સર એ રીતે આપશે, પણ જો ખરેખર એ કામ ચોરી કરતો હશે તો એની પાસે કોઈ જવાબ હશે નહીં. તો આવા સંજોગોની અંદર આપણે એના ઉપર સુધારાત્મક પગલાઓ લઈ શકાય કે એને સમજાવી શકીએ કે ભાઈ તમે હવેથી યોગ્ય રીતે કામ કરજો, આટલું પ્રોડક્શન જ કરવું પડશે, અને જો તમે હવે યોગ્ય રીતે કામ નહીં કરો તો તમને અમારી કંપનીમાંથી રજા આપી દેવામાં આવશે. તો આવા જે પગલાઓ છે એને આપણે નૈતિક અંકુશ કહીએ છીએ. કર્મચારીઓ ઉપર આપણો કંટ્રોલ કહેવાય. કોઈ પણ કર્મચારી છે એ ધંધામાંથી ઊંચા પર કરતો હોય, કોઈ રકમની ચોરી કરતો હોય કે માલ સામગ્રીની ચોરી કરતો હોય, અને આપણા દ્વારા જો યોગ્ય હિસાબો રાખવામાં આવેલા હોય તો આ હિસાબો ઉપરથી આપણને નાણાંની નોંધ કરેલી હોય તો એનો ખ્યાલ આવી જાય, સ્ટોકની નોંધ કરેલી હોય તો વસ્તુ અંગેનો પણ ખ્યાલ આવી જાય છે. માટે આપણે તેને ત્યાં અટકાવી શકીએ છીએ અને કર્મચારીઓ ઉપર
नैतिक अंकुश राखी सकीए छीए। तो आ तो धनी प्रभु ने એટલે નૈતિક અંકુશ અને સુ બરાબર હમણાં મેં તમને સમજાવી દીધું કે સુધારાત્મક પગલાં છે બરાબર ધંધાના માલિક દ્વારા ભૂતકાળની અંદર જે પોતા દ્વારા જે ખોટા નિર્ણયો લેવામાં આવેલા હોય એ નિર્ણયોને સુધારી શકાય છે કર્મચારીઓ દ્વારા જે ખોટી કામગીરી થતી હોય તો એને પણ આપણે સુધારાત્મક પગલાઓમાં લઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ છે હિસાબી પદ્ધતિના ફાયદાઓ અથવા તો તેની ઉપયોગિતા। તમારે સૂત્ર લખવું હોય તો ટેક્સ્ટ બુકની અંદર અને તમે જે પ્રશ્ન તમારી બુકમાં લખો છો એમાં ઉપર લખી શકો છો। હું આશા રાખું છું કે આપને આ પ્રશ્ન સમજાઈ ગયો હશે। છતાં પણ કોઈ પણ ક્વેરી હોય તો આપ વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા તો WhatsApp ની અંદર પણ તમારી ક્વેરી મોકલી શકો છો। થેન્ક યુ સો મચ।